ક્રાઇમ બ્રાન્ચે 13 લાખથી વધુના એમબી ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ જગ્યાએથી 4 આરોપીઓને ઝડપી પાડી 3 ગુનાઓ નોંધ્યા હતા. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂસક 4 રસ્તાથી અડાજણ પાટે જતા રોડ પરથી અફઝર અલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી 2,53,000થી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો તેની પૂછપરછમાં ડ્રગ્સ નાનપુરા કાદરસાની નાળ ખાતે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું કહેતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને કાદરસાની નાળમાં જઈ ત્યાંથી અયાનને પણ ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન ગણેશકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નંબર 26 સામેથી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાને ઝડપી પાડી 8 લાખથી વધુને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે તેને એમડી ડ્રગ્સ આપી જનાર જય મકવાણા સહિત અજાણ્યાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. તો ભેસ્તાનમાં વોન્ટેડ આરોપીની તપાસ કરતા તે જયેશ ભાણા મકવાણાને વરાછા હીરાભાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ જતા શિવશક્તિ ડાયમંડ કંપની સામેથી ઝડપી પાડી તેની પાસેથી પણ ક્રાઇમ બ્રાન્ચે એમડીનો જથ્થો કબજે કર્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રાંદેર ભેસ્તાન અને કાપોદ્રા પોલીસ મથકમાં એમડીના ગુનાઓ નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે. સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23-24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું, 7-8 ગ્રામ મળ્યું. એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ, 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે PIKI મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું MD મળ્યું હતું. અને આ MD ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક કિસમ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું. એની તપાસ કરતાં PI જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું MD મળી આવ્યો હતો, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું MD પકડવામાં આવ્યું હતું અને 13,60,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.